बाळको धोरण चार विषय पर्यावरण बाळको धोरण चार विषय पर्यावरण अंदर पाठ नंबर 17 तेजल अमदावाद में आ पाठ तमे भणी रह्या हता बराबर। अर्धो पाठ तो चाली पण गयो छे, हवे जे बाकी नो अर्धो पाठ छे एना विषे जोईए। बाळको आगळना वीडियो में तमे भणी गया छो के आ पाठनी अंदर जे तेजल नामनी छोकरी छे ए एनी मम्मी ने अमदावाद लईने गई हती, केम के तेनी मम्मी बीमार हती। ते गामडामां रहती होवाथी त्यां आगळ पूरता प्रमाणमां दवाखानी अंदर सुविधा न हती, जेथी ते अमदावाद तेनी मम्मी तेनी माताનो इलाज करवा माटे गई हती। त्यां तेना मामा रहता हता अमदावाद, तो त्यां ए रोकायेली हती अने ते तेनी मम्मी साथे त्यां गई हती अने त्यां तेना मामाना घरे रोकायेली हती। तेनी मम्मी दवाखानमां दाखल हती अने ते त्यां रोकायेली हती। त्यां एना मामाना घरे एने मामी जोड़े एनी मामी ज्यां काम करवा गई हती त्यां गड़ी ए त्यां सुधी ए गई हती बराबर। त्यां तेने ऊंची ऊंची बिल्डिंगो ऊंचा मकानो बहुमाळी मकानो तेने जोया हता। बाळको हवे आगळ भणीए। तमारा कोई सगावाला क्यारे हॉस्पिटलमां दाखल थयेल छे? तो बाळको सगावाला तमारा कोई सगावाहला हॉस्पिटलमां दाखल थयेल छे? तो थया ज हशे। तो एना विशे प्रश्नो छे कि केटला दिवसो माटे तमे तेमनी मुलाकात लीधी हती, त्यां दर्दीनी देखरेख कोण कोण राखे छे, तमे ऊंचा मकानो जोया छे क्यां, ते मकानोमां केटला माळ छे, તમે કેટલા માળ ચડ્યા છો? બાળકો જે બાળકો શાળાએ આવે છે એ લોકો બધાએ જવાબ આપ્યા હતા બરાબર। તો આ પ્રશ્નના આધારે તમારે પણ જવાબ એના મેળવવાના છે, શોધવાના છે અને આપવાના છે બરાબર। પછી છે બીજું ઘર। તો મામી પહેલાં મને હર્ષના ઘરે લઈ ગયા, ક્યાં લઈ ગયા? પહેલાં હર્ષના ઘરે લઈ ગયા, તેનું ઘર 12મા માળે હતું। કેટલું મોટું ઘર, કેટલા બધા રૂમ, એક બેઠક ખંડ, એક ભોજન ખંડ, એક શયન ખંડ અને એક રસોડું, તેમનું શૌચાલય પણ ઘરમાં જ હતું। શું જોયું? તેજલે ત્યાં આગળ હર્ષના ઘરની અંદર કેટલું મોટું ઘર એનું જોયું, એની અંદર બેઠક રૂમ, પછી ભોજન ખંડ, શયન ખંડ એટલે કે જે ઊંઘવા માટેનો જે રૂમ હોય છે એને શયન ખંડ કહેવાય છે, અને એક રસોડું પણ તેને જોયું। તેને જોયું કે શૌચાલય પણ ઘરમાં જ હતું। હર્ષના ઘરે સાફ કરતાં મામીને ખૂબ જ સમય લાગ્યો, પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે। રસોડામાં નળ છે, પછી અને તેમાં પાણી આવે છે, તેને નળ પણ ત્યાં જોયો। હર્ષ નાહવા માટે નળ નીચે પાણી ભરવા ડોળ મૂકી પછી તે ટીવી જોવા બેઠ, શું કર્યું હર્ષે કે નળ નીચે ડોળ મૂકી અને પછી ટીવી જોવા બેસી ગયો। કેટલો બધો પાણીનો બગાડ થયો, મને તો તે ના ગમ્યું, હું ગઈ અને નળ બંધ કર્યો। તેજો શું કહે છે કે હર્ષે તો પાણીનો ભરપૂર બગાડ કર્યો, એને તો નળ નીચે ડોળ મૂકી અને નળ ચાલુ કરીને તો ટીવી જોવા જતો રહ્યો અને નળ પાણીનો કેટલો બગાડ થયો, મારાથી એ ન જવાયું, હું તો એ નળ બંધ કરવા માટે દોડી ગઈ। હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે, મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું, હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી, પરંતુ કયું ઘર તેમનું છે તે કહી શકતી ન હતી। ત્યાં ઉપર દરેક વસ્તુઓ રમકડા જેવી નાનકડી લાગતી હતી, મને ઊંચાઈથી જોવામાં ડર લાગતો હતો। જ્યારે મામી તેને હર્ષના ઘરે લઈ ગયા, તો જ્યારે હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ તેને જોઈ અને બારીમાંથી તેને નીચે જોયું, તો બધા નીચેના જે ઘરો છે નાના નાના રમકડા જેવા લાગતા હતા। તેના મામાનું ઘર, તેના મામાને ઘરની એટલે એને મામાની ચાલે તે જોઈ શકતી હતી, પણ આમાંથી તેના મામાનું કયું ઘર છે એ ઓળખી શકાતું ન હતું, એટલી ઊંચી બિલ્ડિંગ હતી અને ઉપરથી બધા ઘરો રમકડા જેવા લાગતા હતા। તેજલ કહે છે મને તો ઊંચાઈથી ખૂબ ડર લાગતો હતો। પછી જોઈએ, જો અહીંયા બે તફાવત આપેલા છે, આ ઊંચી ઇમારતો બહુમાળી મકાનો બિલ્ડિંગો છે ને અહીંયા આગળ ચાલી છે, જેને ચાલી બી કહેવાય છે, જે ઝૂંપડપટ્ટીમાં જે રહેતા લોકો છે એ આ પ્રકારના ઘરો બનાવીને રહે છે।
તેજલ પહેલી વાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ બાબતનો ડર લાગતો હતો? બાળકો, પાઠમાં આપણે જોઈ ગયા કે તેજલ જ્યારે અમદાવાદ પહેલી વાર આવી ત્યારે તેને ભીડ જોઈને ડર લાગતો હતો, ઊંચાઈથી ડર લાગતો હતો, બસમાં બેસવાનો ડર લાગતો હતો, ટિકિટ લેવા કઈ રીતે જવું, બસમાં કઈ રીતે બેસવું, બધી ભીડને જોઈને તેને ડર લાગતો હતો. જ્યાં મામા રહેતા હતા તે ઊંચી ઇમારતો મકાનો વચ્ચે શું તફાવત હતો? તો મામા જ્યાં રહે તે વિસ્તારના મકાનો અને ઊંચી ઇમારતના મકાનો વચ્ચે તફાવત લખવાનો છે. તફાવત શું છે? તો મામાનું ઘર ક્યાં હતું? એક ચાલીમાં હતું, એક ગલીની અંદર હતું. અને જે મામાનું ઘર હતું એ કાચું હતું, ઝૂંપડપટ્ટી જેવું હતું. અને ઊંચી ઇમારતોના મકાન કેવા હોય છે? એ પાકા હોય છે અને બહુમાળી હોય છે. તો આપણે જોયું કે જે મામાનું ઘર છે ત્યાં આગળ બધા સામૂહિક નળની અંદર પાણી ભરતા હતા, અને ઊંચી ઇમારતોવાળા મકાનની અંદર બધા ઘરોમાં અલગ અલગ નળ જોવા મળે છે. મામા જ્યાં રહે છે ત્યાં આગળ શૌચાલય પણ એક જ જોવા મળે છે, જ્યારે ઊંચી ઇમારતોવાળા ઘરની અંદર અહીંયા બધાનું એક જ શૌચાલય હોય છે, એક ચાલીનું, એક લાઇનનું એક શૌચાલય હોય છે. જ્યારે ઊંચી ઇમારતોવાળા ઘરની અંદર બધાના ઘરની અંદર અલગ અલગ શૌચાલય જોવા મળે છે. તમારા વિશે કહો, અહીંયા આગળ બાળકો તમારા વિશે કહ્યું, પૂછ્યું છે. શું કહે છે? તમે રહો છો તેના જેવા ઘર ઉપર વર્તુળ કરો. તે ઘર કોના જેવું છે? તો બાળકો, આટલામાંથી તમારું ઘર કોના જેવું છે? તેજલ, મામા, હર્ષ કે કોઈ બીજા જેવું? તો તેની પર શું કરવાનું છે? ગોળ વર્તુળ કરવાનું છે. તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? તો તમે કહેશો, ટીચર, અમારા ઘરમાં નળમાંથી પાણી આવે છે. તમારા ઘરમાં વીજળી જોડાયેલ છે? જો હા, તો દિવસમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે? તો 24 કલાક મળે છે, બરાબર. રાત દિવસ વીજળી મળતી હોય છે. તમે જ્યાં રહો છો ત્યાં કઈ હોસ્પિટલ નજીકમાં છે? બાળકો, તમારા ઘર નજીક કઈ હોસ્પિટલ છે? નીચેની જગ્યાઓ તમારા ઘરથી કેટલી દૂર છે? તો ચાલવાનો સમય ને અંતર અહીંયા લખવાનું છે. તો બસ સ્ટેશન કેટલું દૂર, ચાલવાનો સમય તમે ચાલીને જાઓ તો કેટલી વાર લાગે અને કેટલું અંતર છે? બરાબર, 1.5 કલાક લાગે, 15 મિનિટ લાગે, 1.25 કિલોમીટર છે કે 1 કિલોમીટર? તો અહીંયા તમારા હિસાબે લખવાનો છે. શાળા કેટલા મિનિટમાં પહોંચાય, બજાર, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ, બરાબર. તો આ બધું તમારી જાતે અહીંયા ભરવાનું છે. અહીંયા જોઈએ, એક નવી ચિંતા. મામાએ કહ્યું કે તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માંગે છે. અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે. તેઓ કહે છે કે ત્યાં મોટા મોટા કલાકારો, નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે. જો હું ત્યાં જાઉં અને હું કદાચ તેને જોઉં તો? શું કહે છે તેજલ? કે મામા મને આખું અમદાવાદ ફરાવવા લઈ જવા કહે છે. અને જે અહીં આસપાસના બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે કે અહીંયા આગળ ખૂબ સરસ છે. બાળકો, આને કહેવામાં આવે છે, જે અહીંયા આગળ પાણી દેખાઈ રહ્યું છે એની બાજુમાં આ જે ભાગ છે એને શું કહેવાય છે? રિવરફ્રન્ટ. તો ત્યાં આગળ મોટા મોટા કલાકારો, નેતાઓ, ખેલાડીઓ પણ ત્યાં આવે છે. અને ત્યાં આવેલા હોય અને હું ત્યાં હોઉં જાઉં તો? આ દિવસોમાં મામા ખૂબ ચિંતામાં છે. હું તેમને મને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં. શું કહે છે? હું મારા મામાને કહું, પરંતુ મારા મામા ખૂબ ચિંતામાં છે એટલે હું કહી શકું તેમ નથી. છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવે કે ત્યાંના લોકોને તે જગ્યા છોડી દેવી પડશે. સારી નોટિસ આવી કે તેમને છેલ્લા અઠવાડિયે કેટલાક, એટલે એમને એવી નોટિસ આવી કે આ વિસ્તાર, આ ઘર તેમને છોડવું પડશે. આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે. મામા કહે છે કે છેલ્લા 10 વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે. કયા નંબર, કેટલી નોટિસો આવી ગઈ? 3 નોટિસો આવી ગઈ છે. આ ત્રીજા નંબરની નોટિસ છે. ત્યાં જે લોકો રહે છે તેમને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે. જે લોકો આ વિસ્તારની અંદર રહે છે તેઓને બીજી જગ્યા પર રહેવા માટે ઘર આપવામાં આવશે, પરંતુ તે થોડે દૂર છે. મામાને આટલે દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાણાં જશે.
મામીને બીજા કામની શોધ કરવી પડશે. હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ? હજી સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી. તેજસ્વુ કહે છે, જે બીજા વિસ્તારની અંદર જે જવા માટે કહ્યું છે, ઘર ખાલી કરવા માટે કહ્યું છે, જે વિસ્તાર આપ્યો છે એ ઘણો દૂર છે. મામાને બી દૂર પડશે, મામીને બી દૂર પડશે, અને હજી મારી મમ્મી પણ સારી થઈ નથી, તો મને પણ એ દૂર પડશે. પછી અહીંયા ઘડી છે, તમારી નોટમાં લખો, મામાએ તેમનું ઘર કેમ બદલવાનું છે? પ્રશ્ન છે. તો બાળકો, જ્યાં મામા રહેતા હતા ત્યાં આગળ નોટિસ આવી હતી કે આ ઘર ખાલી કરવાનું છે. એ સરકારી જગ્યા હતી, તો સરકારી નોટિસ આવી હતી. તમે તમારા ઘરેથી સ્થળાંતર કર્યું છે? જો હા, તો તમારે સ્થળાંતર કેમ કરવું પડ્યું? તો બાળકો, એના ઘણા બધા કારણો હોઈ શકે છે. કોઈ નવું ઘર લીધું હોય, અથવા તો કોઈની બદલી થઈ હોય, ઘણા બધા કારણો હોઈ શકે. કોઈ ભાડાનું ઘર હોય તો બી બદલવું પડે. શું તમારા કુટુંબમાં સભ્યોએ કામ માટે દૂર જવું પડે છે? તો બાળકો, અમુક સભ્યોની અંદર એવા એક બે વ્યક્તિ તો હોય છે કે જેમનું કામકાજ દૂર હોય છે, કે તેમને સવારે નીકળે અને સાંજે આવતા હોય છે. તેઓ ક્યાં જાય છે અને તેમને કેટલું દૂર જવાનું હોય છે, બરાબર? તમે એમને પ્રશ્ન કરજો, ચર્ચા કરો. ત્યાં હોટલ બનાવવાની છે, તેના કારણે મામા અને બીજા બધાએ સ્થળાંતર કરવું પડશે, એ સારું છે? બાળકો, જે મામાના જે ચાલી છે, જે વિસ્તારની અંદર જે નોટિસ આવી હતી, ત્યાં આગળ શું બનવાનું છે? હોટલ બનવાની છે. તો એ સારું છે કે ખરાબ, એના વિશે એટલે યોગ્ય છે કે નથી એમ પૂછ્યું છે, બરાબર? તો મોટા મોટા અંશે તો તે યોગ્ય નથી, બરાબર? તેનાથી કોને ફાયદો થશે? કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તેવા લોકોને તમે જાણો છો? વર્ગમાં તેના વિશે વાત કરો. બાળકો, આ બધા પ્રશ્નો આપણને પૂછ્યા છે, તો તેનાથી કોને ફાયદો થશે? તો હોટલ બનવાથી કોને ફાયદો થશે અને કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? હવે જે એ વિસ્તારની અંદર જે લોકો રહે છે એ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, અને જેઓ હોટલ બનાવવા માગે છે તેમને ફાયદો થશે. હવે આવી મુશ્કેલીઓ તમારા ઘરની અંદર, તમારે કોઈ ઓળખાણમાં આવી મુશ્કેલીઓનો સામનો કોઈને કરવો પડ્યો છે? તો તેના વિશે વર્ગમાં ચર્ચા કે વાતચીત કરવાની છે. બાળકો, અહીંયા તમારી પસંદગીના ઘરનું ચિત્ર દોરો અને રંગ પૂરવાનું, બરાબર? હવે તમને ઘરના ઘણા બધા પ્રકાર છે, તમને કયું ઘર ગમે છે તો એનું ચિત્ર અહીંયા દોરીને રંગ પૂરવાનું છે. તો બાળકો, પાઠ નંબર જે 17 છે અહીં પૂર્ણ થાય છે.